હેલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર જોઈએ અત્યારે આ સમય કેવો ચાલી રહ્યો છે મહામારીનો અને અત્યારે સ્કૂલમાંથી ઘણાને યુનિટ ટેસ્ટ માટેના મેસેજ આવી ગયા એમ ખબર પડી ગઈ કે આપણે યુનિટ ટેસ્ટ આપવાની છે એટલે વિચાર્યો કે સરકાર હજુ તમને સ્કૂલમાં ફિઝિકલી જવાની મંજૂરી નથી મળી તો એ એક્ઝામ લે છે જ્યારે તમને સ્કૂલ રેગ્યુલર ચાલુ થશે જ્યારે પણ દિવાળી પહેલા કે પછી ત્યારે તમારી ટોટલી જે એક્ઝામ છે મતલબમાં જે ચેપ્ટર બાકી છે લેવાની છે એટલે તૈયારી રાખજો એટલે એવું સમજતા નહીં કે સરકાર તમને સ્કૂલમાં નથી બોલાવતી ઓનલાઈન ઘરે સ્કૂલમાંથી આવી જાય ભણી લઈએ એક્ઝામ તો લેવાશે એટલે તમે પ્રિપેર રહેજો પછી એક્ઝામ આવે તો તૈયારી કરવા બેસો 11મા ધોરણની અંદર તો કેવું છે એક્ઝામની રાહ જોવાની જરૂર જ નથી પડતી કારણ કે એકાઉન્ટ એવો સબ્જેક્ટ છે કે આ બધું આવડતું હોય ને તો આગળનું ધોરણ આવડશે આ તમારો એકડો છે એકાઉન્ટ એ 11મું ધોરણ એટલે કે ખાસ તૈયારી કરજો મને ઘણા વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ પાછો મળ્યો કે અમુક વસ્તુ ના આવડતી મને પૂછી લીધું અને હોમવર્ક રેગ્યુલરલી મોકલે છે તો એકાઉન્ટની અંદર જે હોમવર્ક થતું હોય વિદ્યાર્થીઓ કોઈને વધારે કામ હોય મતલબ કે બર્ડન હોય સ્કૂલમાંથી આપવું હોય જો કે હોય જ નહીં પણ ઘણા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કારણ કે આ અવસ્થા એવી છે ઘરે છો અત્યારે ફ્રી છો એટલે જેટલો સમય મળે એનો ઉપયોગ કરવાનો હોય નહીં તો ખબર છે 11મામાં આવી બે ચોપડી છે કુલ 11 ચેપ્ટર ભાગ 1માં ભાગ 2માં 11 એમ 22 ચેપ્ટર છે ભણવાના એટલે એવું નહીં કે તમે ઘરે બેસા પછી જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે કરી લેશો સમય નહીં મળે દરેક સબ્જેક્ટને એટલે અત્યારે સમય છે કરી લો એમ એટલે જે વિદ્યાર્થીઓ કરે છે ને એનો મને મળી જાય પણ ઘણાને જો સમય ના મળે ને તો ચેપ્ટર પૂરું થાય ને ત્યારે પણ મોકલી આપવું જરૂરી છે ઓકે હવે ચાલો એ સમય આપણે નથી બરબાદ કરતા પણ આપણે જોઈએ મૂળ કે આજે તમને લાસ્ટ છેલ્લો ચેપ્ટર આપણે વર્ષે જોઈ ચેપ્ટર નંબર 3 એકાઉન્ટની અંદર તો વસ્તુ અને સેવાઓ પરનો પરિચય જોઈ લીધો હવે બાબત આની અંદર પ્રેક્ટિકલી શીખવાની આવશે તો જો આજે આ ચેપ્ટર છે આપણે ચોથું ચેપ્ટર એકાઉન્ટની અંદર જુઓ તો એકાઉન્ટમાં ચોથું ચેપ્ટર આનામાં છે હવે કઈના કોઈ જેને જૂની બુક હોય એની અંદર ત્રીજું ચેપ્ટર હશે એટલે યાદ રાખજો જેની પાસે જૂની બુક હોય એની અંદર ચેપ્ટર નંબર 3 હશે અને આ નવી બુકની અંદર ગયા વર્ષે જે આવી મેં હમણાં વાત કરી હતી આગળના ચેપ્ટરમાં એમને આ ચોથું ચેપ્ટર હશે આમનો હવે ટાઈટલ જુઓ ચેપ્ટર આમનો આમ એટલે કેરી નથી હા પાછા ઘણા કેરી કે આમ એટલે સામાન્ય નોંધ તો સામાન્ય પ્રથમ નોંધ જે ચોપડામાં હોય તે ચોપડો આપણે ભણવાનું છે અને તે નોંધ ભરવાની છે આમ નોંધ શબ્દ છે જો આમ નોંધ સામાન્ય નોંધ જે પહેલી સામાન્ય નોંધ થાય એ નોંધ ભણવાની અને જે ચોપડામાં થાય એ ચોપડો ભણવાનો જે આમ નોંધનો છે તો હવે એ વાત કરનાર કે આ કેવી રીતના પૂછાય તો આ તમારું ચેપ્ટર પહેલા એકદમ બેઝિક જે દાખલાની શરૂઆત થઈ એકાઉન્ટ લખવાની શરૂઆત થઈ લખવાની અત્યાર સુધી તો એના વિશે ભણ્યા પારિભાષિક માહિતી હતી બધી ઓળખની હતી હવે તમારે પ્રેક્ટિકલી એકાઉન્ટ લખવાની શરૂઆત આ ચેપ્ટરને આ આમનોથી થાય છે આમનો જે પાયો છે જેમ આપણને હોસ્પિટલાઇઝ માનો કે કોઈ તકલીફ થઈ હોય એક્સિડન્ટ અકસ્માત થઈ હોય તો પહેલી પ્રાથમિક સારવાર મળતી હોય ને જરૂરી એમ રીતના એકાઉન્ટમાં પહેલી આમનો જે છે ને પાયો છે એનો શીખવો જરૂરી છે તો હવે આ ચેપ્ટરમાંથી એક્ઝામમાં કેવું છે આ ચેપ્ટરમાંથી એક્ઝામમાં પહેલી એક્ઝામની અંદર 6 ગુણનો દાખલો અને એક ગુણનો એક વાક્યમાં ઉત્તર હવે એક વાક્યમાં ઉત્તર ને 6 ગુણનો દાખલો બ્લ્યુપ્રિન્ટ પ્રમાણે છે જે લાસ્ટ ટાઈમ હતી જે પણ ઘણી સ્કૂલો આ 6 ગુણની જગ્યાએ 5 ગુણમાં મૂકે ઘણી સ્કૂલો એને માર્કિંગ એડજસ્ટ કરવા માટે માર્ક્સ કારણ કે બધાને 50 ગુણનું પેપર આવવાનું પણ એમાં ઘણી એસવીએસ ઘણાને સાર્વજનિક ઘણાને સંકુલ ઘણાને સ્કૂલમાંથી નીકળે છે 11મા ધોરણમાં 12મામાં તો જે કહું એ જ આવે પણ 11મા ધોરણમાં સ્કૂલમાંથી અને આ રીતના સંકુલ સાર્વજનિક માંથી નીકળે એટલે બ્લ્યુપ્રિન્ટ પ્રમાણે થોડો એડજસ્ટ કરે છે એટલે માર્કિંગ 5-6 ની જગ્યાએ 5 કરે અથવા 7 કરે અથવા 6 માં રાખે પણ તમને તો કરવાનું 4 ગુણમાં આવે 6 ગુણમાં આવે કે 5 ગુણમાં આપણે તો આમાં તો કરવાની જનરલી બધાને 6 ગુણમાં પહેલી એક્ઝામમાં આવે આ ચેપ્ટરનો દાખલો પહેલી એક્ઝામમાં આવવાનો બીજી એક્ઝામમાં અને એન્યુઅલ વાર્ષિક એક્ઝામમાં આવવાનો ને એટલે તો કહું છું આ ચેપ્ટર બેઝિક પાયો છે આ શીખો ત્યારે આગળ એકાઉન્ટની જે જે તમારી હિસાબી અસરો છે આવડશે ચેપ્ટર વાઇઝ એક વાક્યમાં ઉત્તર આપો બી સેક્શનની અંદર આ એક્ઝામમાં જનરલી બધી સ્કૂલોમાં આવે છે ઘણા વિકલ્પમાં પૂછે છે ઓકે તો એક ગુણની તૈયારી ને 6 ગુણનો દાખલો એ રીતના તૈયારી કરીને ચાલવાનું છે આપણે
અને ત્રણ એક્ઝામમાં પૂછાય છે પાયાનું ચેપ્ટર છે ઓકે હવે આ ચેપ્ટર વિશે આપણે ભણીએ છીએ જુઓ તો આમ ન દેલે તો અત્યાર સુધી જે મને એની વાત કરું આર્થિક વ્યવહારો ઉદાર વખત તમને રિમાઇન્ડ એટલા માટે કરું કે આ બેઝિક છે આવડવું જોઈએ તો જ આવડશે એટલે કે વ્યવહારની ઓળખ શીખે આર્થિક બિના આર્થિક આર્થિક વ્યવહારની હિસાબે ચોપડી ન થાય આર્થિક વ્યવહારમાં રોકડ ઉધાર અને અન્ય પ્રકારના રોકડ અને ઉધાર વ્યવહારની ઓળખ શીખ્યા ઓકે આટલું તો શીખી ગયા હવે રોકડ ઉધાર વ્યવહાર પછી ખાતાના પ્રકારો શીખ્યા વ્યક્તિગત માલમિલકત ઉપજ ખાતાના પ્રકારો પછી એનું વર્ગીકરણ શીખ્યા જે જે ખાતાઓ આવે એ પ્રમાણે ત્યારબાદ એની ઉધાર અને જમા બેવડી અસર સહિત ઉધાર જમા અસર શીખ્યા લાસ્ટ તમે એક્ઝામ્પલ એવું શીખ્યા કે વ્યવહારની ઉધાર કે જમા અસર જણાવો અને ઉદાહરણ સહિત મેં તમને એટલે કીધું કે આ ઉધાર જમા અસર જેને આવરે એને આમનો દા આવી સમજો પહેલી ઉધાર ને બીજી અસર જમા તો હવે એ શીખવાનું છે એમાં થોડું નવીનતા વાળા વ્યવહારો શીખવા મળશે વિશિષ્ટ તો જો એ આજે આપણે ચેપ્ટર ની અંદર શીખીએ તો જો વેપાર ધંધા અને ઉદ્યોગમાં રોજબરોજ અને આર્થિક હિસાબી વ્યવહારો આર્થિક વ્યવહારો તો ઘણા બધા થતા હોય પણ હિસાબી જે ચોપડે ન હતા એવા હિસાબી વ્યવહારો થતા હોય તમે વેપાર વસ્તુ વિચારો ધંધો ખબર છે બંને અલગ છે બીએ ની અંદર આવે વેપારી પ્રવૃત્તિ ધંધાકીય બંને નો મુખ્ય તો નફા હોય છે પણ બંને નો મિનિંગ અલગ છે પણ ધંધો ઉદ્યોગ અથવા વ્યવસાય જેની અંદર રોજબરોજ અનેક આર્થિક વ્યવહારો ખરીદ વેચાણ ચૂકવણીઓ લેણા દેવાની પતા ઘણા આર્થિક વ્યવહારો થતા હોય પણ કેટલાક વેપારીઓ આ હિસાબી વ્યવહારો સરળતાથી યાદ રાખવા માટે તરત જ કાઢી નોંધ માટે એની નોંધ કરી લે ઘણા વેપારી શું કરે આ હિસાબી વ્યવહાર જેમ કે માલની ખરીદી વારંવાર થતી હોય વેચાણ થતું હોય સામાન્ય ખર્ચાઓ ચા પાણી મજૂરી આવા ખર્ચાઓ ચૂકવાતા હોય તો આ વ્યવહારો સરળતાથી યાદ રહે એટલે શું કરે પોતાની પાસે ડાયરી હોય ને એ ડાયરીમાં નોંધે કોઈ પૂંઠું હોય તો એમાં નોંધી રહે કોઈ કાગળમાં નોંધી લે તો એ નોંધ એટલે કે કાચી નોંધમાં નોંધ કરી લે છે જેથી કોઈ પણ આર્થિક વ્યવહાર નોંધવાનું ભૂલી ન જવાય એટલે પ્રથમ નોંધ ત્યાં કરી લે છે કાચી કાચી નોંધ યાદ રાખજો આમ નોંધ નહીં જેથી વ્યવહાર ભૂલાઈ નહીં જાય આપણે નથી કોઈ વસ્તુ આપણને યાદ રાખવાની હોય કોઈને યાદ ના રહે તો શું કરે હાથ પર લખી દે વેપારી યાદ રહે ભૂલી જાય છે વારંવાર તો ન ભૂલાય એટલા માટે કાચી નોંધ કરી રાખે જેનાથી યાદ રહે સરળતા ખાતર બીજું અને આ કાચી નોંધ પરથી વેપારીઓ નામ લખે પછી જે ડાયરીમાં નોંધ્યો છે ઊંઠામાં જે વ્યવહાર નોંધ્યો છે એના પછી હિસાબી ચોપડે પહેલી નોંધ કરી લે વ્યવહારની ઉધાર જમા પ્રમાણે બીજું નામ લખવું એટલે હિસાબો લખવા જયારે કેટલાક વેપારીઓ શું કરે કાચી નોંધના બદલે સીધા જે વાઉચરો હતા ને એ વાઉચરો પરથી નામ લખે બે પ્રકારના વેપારી થયા જેને વ્યવહારો યાદ હતા જે ખરીદી 10,000ની થઈ હતી 50,000ની ખરીદી થઈ 20,000નો માલ વેચ્યો તો જેને યાદ રહેતું એ સીધા જ જે વાઉચર આવ્યું ખરીદીનું વેચાણનું આપણે જોઈએ ને વાઉચરના પ્રકારો જમા ચિઠ્ઠી સોરી ક્રેડિટ મેમો કેશ મેમો જમા ચિઠ્ઠી ઉધાર ચિઠ્ઠી પેની સ્લીપ ચેકનું અરજીયું મળેલ રસીદ આપેલ રસીદ આ બધા વાઉચરો શીખ્યા ખર્ચના ઓકે તો એ વાઉચર ઉપરથી વેપારી જો હિસાબ વેપાર યાદ રહેતા હોય તો વાઉચર પરથી સીધા ચોપડે નોંધ કરે કે આટલા ખરીદી વેચાણ થઈ બિલના આધારે વાઉચર પણ ઘણા વેપારીને વધારે વ્યવહાર થતા હોય ને વધારે વ્યવહાર હોય ને પાછું યાદ ના રહેતું હોય તો શું કરે કલા વ્યવહાર થાય ને તો નોંધ કરી દે ડાયરીમાં ઊંઠામાં કાગળમાં જે કાચી નોંધ અને આ કાચી નોંધ પરથી હિસાબી ચોપડે નોંધ કરે છે મૂળ હિસાબી ચોપડે નોંધ પ્રથમ કરવી પડે પછી ઘણા કાચી નોંધના આધારે કરે ઘણા વાઉચર પરથી સીધા નોંધે છે ઓકે કાચી નોંધ કરે તો એ કાચી નોંધ પરથી વાઉચર ને વાઉચરના આધારે વ્યવહાર નોંધાય ઓકે હવે જુઓ કે કાચી નોંધ આઈએમપી મોસ મોસ આઈએમપી કરી રાખજો આ જે કાચી નોંધ કહેવાય ને કયું ઊંઠું અથવા ડાયરી એ કાચી નોંધને બીજા તાંચણ અથવા ટિપ્પણના નામે ઓળખવામાં આવે તો કાચી નોંધને જેમ કે વ્યવહાર થાય તો આવી ડાયરી હોય તો ડાયરીમાં નોંધી રાખે વેપારી યાદ ના રહેતો હોય પછી આ ડાયરી અને વાઉચર મળે એટલે મિલાવીને વાઉચર પરથી હિસાબી ચોપડે નોંધ કરી લે તો આ કાચી નોંધ હોય ને એ કાચી નોંધને બીજા ટાંચણ અને ટિપ્પણના નામે ઓળખાય આ નામ પૂછાયેલા છે એક ગુણમાં ઓકે તો આ કાચી નોંધના આધારે હિસાબી ચોપડે નોંધ તો કરાય કાચી નોંધ અને એના પરથી વાઉચરના આધારે પણ આ કાચી નોંધ એ હિસાબી પદ્ધતિનો કોઈ ભાગ નથી એટલે કે વ્યવહારો નોંધવા માટે આવી કાચી નોંધ રાખવી ડાયરી પૂંઠું રાખવું એ ફરજિયાત નથી એટલે હિસાબી પદ્ધતિનો કોઈ ભાગ નથી ઓકે કાચી નોંધ તો તમારી સરળતા ખાતે યાદ રાખવા માટે છે
જેને યાદ ના રહેતા હોય વેપાર એવા વેપારીઓ માને છે ઓકે એટલે કાચી નોટ હિસાબી પદ્ધતિનો ભાગ નથી પણ એના બે નામ યાદ રાખજો બીજો હવે આપણે આમનો આમનોની વાત કરીએ છે તો આમનો અર્થ એટલે શું તો આમનો એટલે ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વેપારની નામાના પ્રથમ ચોપડે નોટ કરવાની પ્રક્રિયા રિમાઇન્ડર કે આમનો એટલે મેં કીધું સામાન્ય નોટ ઉધાર જમાના નિયમોને આધારે તો આપણે શીખ્યા ઉધાર જમાના ત્રણ નિયમો ત્રણ ખાતાના વ્યક્તિગત માલ મિલકતને ઉપર છે વિદ્યાર્થી મિત્રો ફરીથી હું એક વખત યાદ કરાવું હું વારંવાર એટલા માટે યાદ કરાવું કે નિયમો જેટલા પાવરફુલ એટલું ઉધાર જમા આમનો તો આવડશે અને એના પછીના ચેપ્ટરો સરળ પડશે તમને ઓકે તો વ્યક્તિગત ખાતાનો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા માલ મિલકતનો નિયમ કે માલ મિલકત આવે તો ઉધારને માલ મિલકત ધંધામાંથી જાય તો જમા અને વ્યક્તિગત ખાતાનો નિયમ કહે છે ખર્ચ નુકસાન ઉધાર કરો છો અને લાભ આવક ઉપજ ખાતે જમા કરો છો તો આ ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારની નામાના નામાના એટલે હિસાબી ચોપડે પ્રથમ પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા પહેલી નોંધ ચોપડે કરવાની નામાના જે ચોપડા રાખા ને એમાં પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા ત્યાં આવનો ઓકે જો આની વ્યાખ્યા પૂછાય છે બીજું હિસાબી વ્યવહારની પ્રથમ નોંધ જે ચોપડામાં કરવામાં આવે છે એ ચોપડાને આમનોદ અથવા આમનોદનો ચોપડો કહે છે તમારી ચોપડીના પહેલા પુંખા ઉપર આવેલા છે દેશી નામાના ચોપડા છે આ લાલ પુંખાવાળા દેશી નામાના આવા લાલ પુંખાવાળા જે ચોપડા આવ્યા છે જોજો તમારી પુંખની અંદર એ દેશી નામો એ ચોપડામાં લખવામાં આવતું એ બેઝિક ચોપડો કહેવાય જ્યાં વ્યવહારની પહેલી નોંધ કરાય છે તો એને આમ નોંધ કહેવાય પણ આપણા અત્યારે બજારમાં અવેલેબલ તૈયાર ચોપડા મને જાદા પુંખાવાળા આ તમારો ખાલી ચોપડો છે લખવાનું પણ આવા તૈયાર ચોપડાઓ મળે આ તૈયાર ચોપડાઓની અંદર જે નોંધ કરવામાં આવે પ્રથમ નોંધ ઓકે તો એ પ્રથમ નોંધ જે ચોપડે કરવામાં આવે ચોપડો આમ નોંધ કે આમ નોંધનો ચોપડો કહેવામાં આવે છે હવે જોજો આમનો જે બિનોંધી નામા પદ્ધતિનો એવો પાયાનો અને મૂળભૂત ચોપડો છે કે જેના આધારે નામા પદ્ધતિના બાકીના ચોપડા લખાય છે એટલે કે જોજો દ્વિનોંધી નામા પદ્ધતિ આધુનિક હિસાબી પદ્ધતિ છે જે લુકા પેસીઓલી જે જેના દ્વારા શ્રેય જાય છે આ શોધવાનું તો આ દ્વિનોંધી નામા પદ્ધતિનો આમનો જે એવો પાયાનો ચોપડો મુખ્ય ચોપડો સોરી મૂળભૂત મુખ્ય નહીં મુખ્ય તો ખાતા હોય હશે તો પાયાનો અને મૂળભૂત ચોપડો કે જે જેના આધારે બીજા ચોપડા લખાય એટલે કે આમનોદનો ચોપડો લખાઈ જાય આમનોદ લખાઈ જાય જે ચોપડામાં આ ચોપડા પરથી બીજા ચોપડા તૈયાર થાય તો આ ચોપડો એવો ચોપડો છે કે આમાં ભૂલ રહી ક્રમિક તારીખ પ્રમાણે ઉધાર જમણા પ્રમાણે વ્યવહારો નોંધાય એટલે પાયાનો ચોપડો અને આના પરથી બીજા ચોપડા હિસાબી વ્યવહારોના તૈયાર થાય ઘણા બધા થાય એ તમારે શીખવાના ક્રમ પાઈ પેટા નોંધો છે રોકડવે છે અન્ય અન્ય ઘણા ચોપડાઓ છે ખાતા વહીનો સોરી પેટા નોંધો નહીં નહીં એ પેટા નોંધો છે એટલે કે ખાતા વહીનો ને અન્ય ચોપડાઓ આના પરથી તૈયાર થાય છે તો એટલે પાયાનો ચોપડો શા માટે કહેવાય કે અન્ય ચોપડાઓ આ ચોપડા પરથી તૈયાર થાય આમ નોંધના ચોપડા પરથી બીજું જોઈએ જુઓ સામે આઈએમપી છે કઈ નાખ્યું જુઓ આમનો અને નામાનો પ્રાથમિક પાયાનો કે મૂળભૂત ચોપડો કહેવામાં આવે ખાસ આઈએમપી યાદ રાખજો ત્રણ ના અને બીજો ખાતા વહી નો ચોપડો આવશે તમારું ખાતાવણી નો એના પણ બીજા ત્રણ નામ યાદ રાખવાના છે એટલે આના નામ યાદ રાખજો કારણ કે મુખ્ય રાજા ને પ્રધાન ચોપડો કહેવાશે તે મુખ્ય કહેવાશે અને મૂળભૂત છે એટલે જોજો તો આમનો જે નામાનો પ્રાથમિક પહેલો પ્રથમ ચોપડો છે જ્યાં પહેલી નોંધ થાય પાયાનો ચોપડો એટલા માટે કે એ ચોપડા પરથી નામા પદ્ધતિના બીજા ચોપડા તૈયાર થાય મૂળભૂત ચોપડો એટલે કહેવાય પાયાનો ચોપડો રાઈટ ચાલો એ જોઈએ કે આ ચોપડામાં દરેક વ્યવહારની તારીખના ક્રમમાં આજે જે વ્યવહાર થાય એની પહેલી નોંધ કરાય ગઈકાલે જે સોરી આવતીકાલે જે બીજા વ્યવહારો થાય એ પ્રમાણે તો ક્રમ વાઇઝ વ્યવહારો નોંધાય તારીખના અને પાછું વ્યવહાર કેવી રીતના ઉધાર પહેલી અસર અને જમા બીજી અસર જે અહીંયા શીખશો તમે ત્યાં તો શીખતા એવા ઉધાર અને જમા ચેપ્ટર બે માં તો ઉધાર અને જમા અસર પ્રમાણે પ્રથમ નોંધ કરવામાં આવે પ્રથમ નોંધ જે ચોપડામાં થાય આમ નોંધ ઓકે હવે કેવી રીતના આ શબ્દ ઉતરી આવ્યો આમનોદ ને અંગ્રેજીમાં જનરલ કહેવાય જનરલ જનરલ એટલે સામાન્ય તો જો ફ્રેન્ચ શબ્દ હતો જોર જે ઓ યુ આર જોર તો ફ્રેન્ચ શબ્દ જોર નો અર્થ એવો થાય દિવસ તો તમને પૂછાયેલો એક્ઝામ ફ્રેન્ચ શબ્દ જોર નો અર્થ શું થાય તો દિવસ થાય આ પૂછાયેલો છે બીજું તેના પરથી જનરલ શબ્દ બન્યો ફ્રેન્ચ શબ્દ હતો જોર
જેનો મીનિંગ દિવસ હતો અને એના પરથી અંગ્રેજી શબ્દ બન્યો કયો જનરલ હવે એનો અર્થ એવો થાય કે દૈનિક વ્યવહારોની નોંધ જનરલનો મતલબ દૈનિક દૈનિક એટલે દિવસના દૈનિક એટલે દિવસના વ્યવહારોની નોંધ હવે આ જે અંગ્રેજી શબ્દ છે ને અંગ્રેજી શબ્દ જનરલ એ મૂળ લેટિન ભાષાનો હતો તો ક્યારેક એવો પૂછ્યો કે જનરલ શબ્દ એ મૂળ કઈ ભાષાનો છે તો મૂળ લેટિન ભાષાનો અને લેટિન ભાષામાં એનો મતલબ થાય નોંધ કરવી અથવા ડાયરી લેટિન ભાષામાં ફ્રેન્ચ શબ્દ જોર છે અને જોરનો મતલબ દિવસ જ્યારે આના પરથી કયો શબ્દ બન્યો જનરલ જનરલ એ અંગ્રેજી ભાષાનો પણ આ જનરલ કઈ ભાષા પરથી ઉતર્યો આવ્યો લેટિન અને લેટિન ભાષામાં એનો મતલબ ડાયરી કે નોંધ ઓકે હવે આના પછી તમને કહી નાખું કે આમનોંધ પરથી ખાતા વહીનો ચોપડો તૈયાર થાય એટલે કે આમનોંધમાં જે ખાતા હોય એ ખાતાઓની ખાતા વહીના ચોપડો બીજો ચોપડો છે મુખ્ય એમાં ખાતાઓ ખોલવામાં આવે ખતમી કરવામાં આવે ખાતાની બાકીઓ શોધવામાં આવે પછી હિસાબો તૈયાર થાય એમ ક્રમિક ચોપડાઓ બને પહેલો ચોપડો આમનોંધનો તૈયાર થાય પછી બીજા ચોપડા તૈયાર થાય તો આમનોંધનો ચોપડો હિસાબી પદ્ધતિનો પાયાનો પહેલો ચોપડો તો કાચી નોંધ એ કોઈ ચોપડો નથી હિસાબી પદ્ધતિનો કોઈ ભાગ નથી એટલું યાદ રાખજો ઓકે સોરી વિદ્યાર્થીઓ આ બોર્ડવર્કમાં આ બી બધું લખી લેજો એ ગુણ નહોતું ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું ઓકે ઉતારી લેજો હવે જે વિદ્યાર્થી મિત્રો આગળનો કન્ટેન્ટ આપણો આમનોંધની લાક્ષણિકતાઓ અથવા લક્ષણો હવે આ પ્રશ્ન તમારો ખાલી જાણકારી માટે છે આમાંથી આપણે એક ગુણનો પ્રશ્ન શાયદ એ તમને યાદ રહે એવો છે એટલે કે આ લોંગ ક્વેશ્ચનની અંદર નથી ત્રણ ગુણમાં કેવી રીતના આવવાના નથી તો જોઈ લો પહેલા એની લાક્ષણિકતાઓ મૂળભૂત ચોપડો તો પહેલું લક્ષણ છે મૂળભૂત ચોપડો પાયાનો ચોપડો તો આમનોંધના ચોપડાની અંદર દરેક વ્યવહારની સમય અને તારીખ પ્રમાણે નોંધ કરવામાં આવે અને આના પરથી બીજા ચોપડા થાય છે એટલે કે પ્રથમ નોંધ અહીંયા થાય છે અને એના પરથી બીજા ચોપડા તૈયાર કરવામાં આવે એટલે આમનોંધના ચોપડાને મૂળભૂત કે પાયાનો ચોપડો કહેવામાં આવે છે બીજું બેવડી અસર તો તમે આગળ શીખતા આવ્યા ચેપ્ટર નંબર બે ની અસર બેવડી અસર વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની ઓછામાં ઓછી બે અસર તો આમનોંધના ચોપડાની અંદર ઉધાર જમાના નિયમો અનુસાર ઉધાર અને જમા એમ બે અસરો આપવામાં આવે છે ત્રીજું રકમના બે ખાના ત્રીજું છે તો આમનોંધના ચોપડાની અંદર ઉધાર થતા ખાતાની રકમ માટે ઉધાર રકમનું એક અલગ ખાનું અને જમા થતા ખાતાની રકમ માટે જમાનું અલગ ખાનું રાખવામાં આવે તમે જે દ્વિઅસર શીખ્યા ને ઉધાર જમા અસર સમજાવો તો ત્યાં તમે ઉધાર અસર ને જમા અસર તો શીખ્યા હવે ઉધારની રકમ માટે એક અલગ ખાનું ઉધારનું અને જમા જે થતું ખાતું હોય એને જમા માટે અલગ ખાનું બનાવવામાં આવે છે તો જુઓ બેવડી અસર અનુસાર બેવડી અસર એટલે એક ઉધાર અને એક જમા એટલે ઓછામાં ઓછી બે અસર અનુસાર ઉધાર થતા ખાતાની રકમ માટે ઉધારનું ખાનું અને જમા થતા ખાતાની રકમ જમાના ખાનામાં લખવામાં આવે છે એટલે બે ખાના અલગ રખાય ઉધાર ખાતાની રકમ ઉધાર ખાનામાં અને જમા ખાતાની રકમ જમા ખાનામાં લખવામાં આવે છે ત્રીજું ચોથું છે આગળ જો તારીખના ક્રમમાં તો આમનોંધના ચોપડાની અંદર એક તો રોજે રોજ વ્યવહારો નોંધાય અને આ વ્યવહારો તારીખના ક્રમ પ્રમાણે નોંધાય સમય પ્રમાણે સમય એટલે ઘડિયાળનો સમય નહીં સમય એટલે તારીખ પ્રમાણે નોંધાય છે ક્રમવાઈઝ અને સમય એમ કે પહેલા જાન્યુઆરી મહિનાના પછી જો કોઈ હોય તો એમ કે ફેબ્રુઆરી તો એ રીતના ક્રમિક તો જો આમનોંધના હિસાબી વ્યવહાર રોજે રોજ તારીખના ક્રમ અનુસાર નોંધાય પહેલા એક તારીખના માનો કે મહિનો ચાલુ થયો નવો મહિનો તો નવો મહિનાની પહેલા એક તારીખના વ્યવહારો હોય બે તારીખના એટલે રોજે રોજ નોંધાય છે તારીખ પ્રમાણે જ વ્યવહારો નોંધાય ઓકે એવું નથી કે અઠવાડિયાના ભેગા વ્યવહારો નોંધીએ તો પહેલા બે તારીખના નોંધી લઈએ પછી એક તારીખના કે ચાર તારીખના નોંધીએ પછી બે તારીખના એવું નથી તમે બે ત્રણ દિવસે વ્યવહાર નોંધો વાંધો નથી પણ એ વ્યવહારો ક્રમે પહેલા એક તારીખના પછી બે તારીખના પછી ત્રણ તારીખના તારીખના ક્રમમાં જઈએ નોંધ કરવામાં આવે છે પાંચમું ખાસ ઇમ્પોર્ટન્ટ એક આ પ્રશ્ન હતો એક ગુણમાં જે તમને એક ગુણની વાત કરી આ બાબત ધ્યાન આપજો કારણ કે મને ઘણા બધા પેપર જોવા મળ્યા છે ઘણી બધી સ્કૂલોમાં અપવાદના આ એક પ્રશ્ન બાબત જે એટલે શું એવો પૂછેલો છે આમ તો આ જનરલી તમારે પ્રેક્ટિકલ છે આમનો જયારે દાખલો ગણો એની અંદર આવે પણ થિયરીકલ પૂછે આમનો એટલે શું કે આપણે જયારે ઉધારણ જમા અસર જે આમનો કહેવાય લખવામાં આવે ને એની પછી આમનોંધની નીચે કૌંસની અંદર
આમનોદમાં આજના કૌંસની અંદર બાબત જે વ્યવહારની ટૂંકી વિગત આપવામાં આવે છે જેને બાબત જે અથવા બાજે શોર્ટમાં બાજે આયાત આવજો કહેવામાં આવે છે એટલે કે આમનોદ લખો માનો કે આપણે રોકડેથી માલ ખરીદ્યો તો એક માલ આવે તો ખરીદ સાથે ઉધાર અને રોકડ જાય તો જમા તો આપણે આમનોદ લખી ઉધાર અને જમા હવે એ રકમ લખાય પછી નીચે કૌંસમાં લખાય કે રૂપિયા 5000 નો માલ રોકડેથી ખરીદ્યો આવી ટૂંકી સમજૂતી જેને બાજે કહેવાય બાબત છે ઓકે તો વ્યવહારની ટૂંકી સમજૂતી નીચે લખવામાં આવે છે જેને બાબત છે અને જેને શોર્ટમાં બાજે કહેવાય ઓકે ચલો વિદ્યાર્થીઓ જોઈએ આમનોદનું મહત્વ તો બસ આ લક્ષણોમાં એક આ કરજો ઓકે આમનોદનું મહત્વ અથવા ફાયદા એટલે કે આમનોદનો ચોપડો રાખવાથી નામાબદ્ધાદીમાં શું ફાયદા છે તે મહત્વ જોઈએ મહત્વ ફાયદા એક જ આપ્યું છે આપણને એક તમામ હિસાબી વ્યવહારની નોંધ તો આમનોદના ચોપડાની અંદર તારીખ અને સમય પ્રમાણે તમામ વ્યવહાર ક્રમબદ્ધ નોંધ કરવામાં આવે છે જેથી કોઈ વ્યવહાર નોંધમાં તો રહી જતો નથી અને તમામ હિસાબી વ્યવહાર ચોપડે નોંધાઈ જાય છે એ ફાયદો બીજું વિગતવાર માહિતી તો આમનોદના ચોપડાની અંદર વ્યવસ્થિત નોંધ અલગ ઉધાર જમા રકમના ખાના સહિતની નોંધ કરવામાં આવે છે જે વિગતવાર માહિતી આપે છે જેથી કોઈ સમય આપણને ઉપયોગી હોય ત્યારે આ માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ ભવિષ્ય માટે ઉપયોગી માહિતી તો આમનોદના ચોપડામાં દરેક વ્યવહારની ઉધાર જમા સહિત નીચેની ટૂંકી સમજૂતી સહિત નોંધ કરવામાં આવે છે કે બાબત જે પણ લખવામાં આવે અને આ બાબત જે લખવામાં આવે છે જેથી ભવિષ્યમાં કોઈ ઉપયોગ પડે ત્યારે આ માહિતીનો ઉપયોગ કરી શકાય છે ચોથું ખતવણીમાં સરળતા ખતવણી એ હજુ દીકરા તમારે શીખવાની વાત છે એક અલગ ચોપડો છે અને ખતવણીની જ્યારે આપણે ચેપ્ટર શીખીએ પહેલા વચ્ચે ઘણા ચેપ્ટર શીખવાના છે પેટા નોંધો અલગ અલગ એટલે કે તમારે પેટા નોંધમાં આના પછીનું પેટા નોંધો માલની રોકડ ખાસ આમનોંધ અને ત્યાર પછી તમારે એક હિસાબી સમીકરણ વાળો કન્ટેન્ટ આવશે એટલે ચાર પાંચ ચેપ્ટર પછી તમારે આ શીખવા મળશે પણ એ જયારે ખતવણીનો એક ચોપડો હોય જ્યાં ખતવણી એટલે લખવું જે મેં ખાતાનું ફોર્મેટ બતાવી દીધું તો એ આમનોદમાં રકમ માટે ઉધાર જમા એમ બે ખાના અલગ રાખવામાં આવ્યું ઉધારનું જમાનું જેથી ખતવણીના ચોપડામાં ખતવણી કરો ને ત્યારે કયું ખાતું ઉધાર કરવું ને કયું ખાતું જમા કરવું ને સરળતાથી ખબર પડે છે એટલે આમનો લખો ને આમનો શીખો ત્યારે ખબર પડશે ત્યારે ખતવણી કરો તો ઉધારના માટે ઉધાર લે કારણ કે ત્યાં આ નિયમ પ્રમાણે લખાયા છે આમનો જે ઉધાર જમાના નિયમ પ્રમાણે ઉધાર જમા અસર લખાયું હોય તો ખતવણીમાં સીધી ઉધારની રકમ ઉધારને જમાની રકમ જમા કરતા ફાવે સરળતા રહે છે વ્યવસ્થિત નો તો આમનોદના ચોપડા જ્યારે ખાસ સોરી એક ખાતાવહીનો ચોપડો છે આમનોદના જેવો એક મુખ્ય બીજો ચોપડો છે ખાતાવહીનો જેની અંદર વ્યવહારની ખતવણી કરવામાં આવે તો ખાતાવહીના ચોપડામાં નોંધ કરો એ પહેલા આમનોદ નિયમ પ્રમાણે લખાય છે ઉધાર જમાના ઉધાર જમા ખાના અલગ અલગ રકમ તો જેથી ખાતાવહીનો ચોપડો સરળતાથી વ્યવસ્થિત રીતે નોંધ કરી શકાય છે તો આ ખાતાવહીના ચોપડામાં વ્યવસ્થિત નોંધ આમનોદના ચોપડા પરથી કરવામાં આવે છે જે સરળતા રહે છે છેલ્લું ભૂલ રહી દિશા કેમ કે અહીંયા ઉધાર જમા તારીખ પ્રમાણે વ્યવહારો નોંધાય અને ટૂંકી સમજૂતી લખાય એટલે હિસાબોમાં ભૂલ થવાની શક્યતા રહેતી નથી તો આમનોદમાં નામા પદ્ધતિના એટલે કે હિસાબી પદ્ધતિના સિદ્ધાંતો અનુસાર બેવી અસર ઉધાર જમા પ્રમાણે ઉધાર જમાના નિયમો પ્રમાણે ખાતા વહી ખાતાની જે નોંધ છે ત્રણ ખાતા એ પ્રમાણે એ વ્યવહારોની બેવડી અસર આપવામાં આવતી હોવાથી ભૂલોની સંભાવના ઘટાડી શકાય ઉધાર જમા સરખી રકમથી અસર થાય એટલે સરખી રકમ મળે તમે આમનોદનું ટોટલ કરો ને ઉધારની જમાની દરેક વ્યવહારની ટોટલ છેલ્લે સરખું મળે જેથી હિસાબી વ્યવહારોમાં ભૂલ થવાની શક્યતા ઓછી ભૂલો તો થાય ચોરી પણ થાય પણ આખો વ્યવહાર છે ને એ ના નોંધાય તો ચોરી પકડાતી નથી પણ જો એ ઉધાર જમામાં ઓછી વધારે રકમ લખાઈ ગઈ હોય તો છેલ્લે હિસાબોમાં ટોટલ મળે ને ઉધાર જમાના એટલે પકડાઈ જાય છે એટલે કે જો ઉધાર જમા બેવડી અસર આપવામાં આવે અને યોગ્ય રકમથી નોંધ થતી જ હોય તો વ્યવહારમાં હિસાબો લખવામાં ભૂલ થતી નથી ને પકડાઈ જાય છે ઓકે તો ખાસ અમારે આ બીજું કંઈ લખવાનું નથી આજે જે પ્રમાણે મેં લખ્યું એટલું જ લખજો
એક્સ્ટ્રા નથી લખવું મુદ્દા અને આ જે સમજૂતી લખી છે બસ આટલું બોર્ડવર્ક જ ઉતારજો અને એમાં તૈયાર કરવાનું કોઈ જરૂર નથી આપણું ગોખવાનું નથી આ સમજૂતી જતી બધી ફાયદા પણ સમજૂતી આમાંથી કોઈ ત્રણ ગુણનો પ્રશ્ન નથી ખાલી આ એક ગુણનો પ્રશ્ન પૂછાયેલો અપવાદ સ્કૂલોમાં એમપી છે પેપર જો બાકી બધી જાણકારી માટે લખી રાખજો ઓકે